भूख विना नु भोजन न काम पा विना भक्ति आचरण विना नु कार्य न काम साण वगर नी समझण अपनी पासे साण न होय तो ज्ञान गमे એટલું જાણ્યું તો ન કામ છે એટલે ખરેખર સંતો આજનો મહોત્સવ આપણા માટે કિંમતી અને આનંદદાયી છે અને આવા કિંમતી સમયમાં આવા અવસરોના તહેવારોના વ્યવહારો સાથે હમણાં લગ્નનો સમય ચાલે છે લગ્નના સમયમાં પણ આવા સારી એવી સંખ્યામાં આપણે બધા એકત્ર થયા છે એ ગુરુ શાંતિદેવનો ગુરુ જ્ઞાનના પ્રતાપે આપણે મળ્યા તો ખરેખર સંતો આપણે ઘણીવાર પ્રસંગમાં વધામણું લઈને જઈએ છીએ શેમોડી કરવા જઈએ તો વધામણું લઈએ છીએ કોઈ મહેમાન આવતો તો વધામણું કરીએ છીએ ગુરુ મહારાજ આવતો સેવા બંધીને ડિશ લઈને જઈએ છીએ તો આપણા આ માનદેવના અવસરને પણ આપણે પોતાને જાતે વધામણું લેવું આ જે લૌકિક વ્યવહારો છે આ જે દેખાય છે બધા લૌકિક વ્યવહારો આ લૌકિક જગતમાં આવવાનું છે આપણે બધા જે કંઈક ફરીએ છીએ જે કંઈક કમાવા જઈએ છીએ બહારની દુનિયામાં જઈએ છીએ આપણે અંદરની દુનિયામાં આવવાનું આ બીજાના કેવાથી કર્મકાંડોની હરમાળાથી નહીં મેળ પડે જો જો પગ આગે ધરે કોટી યજ્ઞ સમાન આપણે કર્મકાંડોમાં રહેવાથી આપણને મેળ પડવાનો નથી ધન્ય છે મહાપુરુષને કે તમામ કર્મકાંડોની હરમાળાને હટાવીને એક સત્ય સ્વરૂપ પરમાત્મા લીન કર્યા છે માલિકના આપણામાં કોઈ ઓસ છે નહીં આ બ્રહ્માંડની રચના છે આ પિનની રચના છે આ પિનનું બધું હેન્ડલિંગ કરે છે માલિકે બ્રહ્માંડમાં એક બુંદે સબ ક્યા એક દેહ કા વિસ્તાર હે ત્યુ ક્યા ગુમાય હે મૂળ ગમા એક જ બુંદ માંથી આખી પિન ની રચના કર નાખી છે આ રચના કર્યા પછી પાછી એક વાત એવી કરી સંતો એ દમ ચેતન થી દેહ બંધાણી અઘાટી રહ્યો તારી પાસે આ ઘાટ વાળા માં અઘાટી રહેલો છે એમ દમ ચેતન થી દેહ બંધાણી અઘાટી રહ્યો તારી પાસે કર્મ થી ન્યારો એને કર્મ છોડતું નથી કર્મ થી ન્યારો એની કરો ને તપાસ આપણે સાકી એવું કહે છે કર્મ થી ન્યારો અને ન્યારો કહે છે તો આ બધું કર્મ આ બધું જીકે કરે છે ક્યાં જાય એ એ એ વાત પણ સમજવા જોઈએ કે નહીં એ આધ્યાત્મિક લાઈનમાં બધી સમજાય છે કારણ કે અનેક પ્રશ્નો થાય અનેક પ્રશ્નો ઉદ્ભવે પણ અને અનેક પ્રશ્નો સમાધાન પણ થાય આ બધી પોતાની કમાણી ઉતરવાનું છે બીજાની આશા પર બીજાના સ્વાસ્થ્ય જીવવાનું નથી આ મહાપુરુષે માંગણનો નહીં ઓનરનો એટલે કે માલિકપણાનો સિદ્ધાંત સમજાવ્યો આપણે કોઈ દેવ દેવતાને આપણે એવું નહીં કહેતા કે દેવી ખોટા છે પણ એ જે તે સમયમાં થઈ ગયેલા મહાપુરુષો છે એ સમયનો જો આપણે અત્યાર સુધી લઈને ચાલીએ એમને આજીબાજી કરવા રહીએ તો આનું કશું નહીં અમેઝિંગ ઘણીવાર વડીલોએ વાત કરી છે કે જે ડાળ પર બેઠા એ ડાળને આપણે કપાય મનુષ્ય દેહ વારંવાર મળતો નથી એ વાત તો પાકી છે અને મળ્યો તો બધાને ખબર ના પડી જાય કે ભાઈ હું આ મારું આ ટ્રેક્ટર લાયા તો મારી જમીન ને કરી હતી હું ભોગવાનો છું પણ માલિક ની રચના દેવી છે ત્રિગુણી માયા એવી છે કે અભી બોલા અભી ભોગ હમણાં કદાચ નાનપણમાં તમને એવું કઈ કાર્ય કર્યું છે હમણાં તમે ભૂલી પણ જાઓ અને ઘણા સમયમાં અમારા સંતો મળ્યા છે ને તો નામ સાથે ઓળખતા હોય પણ સમય વધારે પસાર થઈ જાય તો એ નામ પણ અમે ભૂલી જઈએ છીએ કેમ છે એટલું કહીએ છીએ કયા ગામના અમારે પૂછવું પડે અહીં મોઢું છે સંસારમાં બહુ લાંબો ટાઈમ નહીં થાય તોય એ કયા કારણથી તો કે ત્રિગુણી માયા એવી ભૂલવણી વાળી છે આપણે આ યુગમાં નહીં આપણે એને ખાણીમાંથી ભૂલતા ભૂલતા અહીં સુધી પહોંચ્યા કેટલી માયો કેટલા બાપો કેટલી વાર દીકરાઓ કેટલી વાર આ બધા બળતા મળતા આવ્યા છે તો સિદ્ધાંતમાં રહીને વ્યવહારમાં રહીને ભક્તિ ઘટમાં વ્યવહાર વટમાં પણ ભક્તિ કહેવાયું છે ભક્તિ બીજ પલટે નહીં યુગ જાય અનંત આ ભક્તિ બીજ પલટાતું નથી પણ એ પ્રમાણે આપણે નિષ્ઠામાં રહેવું પડે સંતો આપણે કહેવાયું છે જે ચાલે એ પડે તો તેને ખબર પડે પણ તમે ઇતિહાસ જુઓ આ શંકરજીનો બ્રહ્માનો વિષ્ણુનો પરશુરામનો તમામનો ઇતિહાસ જુઓ વિશ્વામુત્રીનો કોઈ પણ મહાપુરુષો થઈ ગયા એમનો પણ ઇતિહાસ જુઓ ચાલ્યા ને કંઈક કંઈક ફસાયા છે પણ એ ત્યાં પડી નહીં રહ્યા પડ્યા ખરા પણ પડી રહ્યા નહીં ચાલતા ત્યાં મંદિર સુધી પહોંચી ગયા તો આપણે પણ ચાલતા ચાલતા જઈએ ને આપણે ત્યાં ગાડી કદાચ
ફાટક બંધ થઈ જાય તો આપણે ટ્રાય કરી એટલે ખુલશે જ, એનો સમય થાય, સિંગલન બતાવે એટલે ખુલી જ જાય પછી. તો આપણે પણ એક સત્યનો સિંગલ મહાપુરુષે બતાવ્યો છે તો સત્યના સિદ્ધાંત પર રહીને કાર્ય કરવું જરૂરી છે. આજે સંતો આપણે અહીંયા રાતના ઉજાગરા વેઠીને એક ધણીને આપણું અને આપણું પણ કલ્યાણ થાય એ અર્થે અહીંયા ભેગા થયા છે. તો સમય સાચવીને આ માનવ અવસરને સફળ બનાવવા તમામે સંતોએ કોશિશ કરવી જોઈએ અને જે મહાપુરુષે જે સિદ્ધાંત સમજાવ્યો છે એને વિવેક વિનયથી આચરણમાં લાવવાની જરૂર છે. જ્યાં સુધી આચરણમાં ન લાવો ત્યાં સુધી એને અનુભવ થતો નથી. મેળ્યું છે પણ પ્રાપ્ત કરી લો, આ વસ્તુ આપણો મુદ્દો હાથ લાગ્યો છે. આ કહેવાયું છે કે વાગી ચૂકી ગલી વાળો નથી, હદ અને બે હદ પર લઈ જવા વાળો. ફેરશેર્યા જ્ઞાનથી જો કોદરા ને તેલ તલ બે ભેગા થયા હોય તો ઘેસે થતી નથી કે તેલ નીકળતું નથી, એમ ભેળસેળ્યું જ્ઞાન. આ સાચું કે તે ખોટું, આ સાચું કે આ ખરું, એ કરવામાં કરવામાં આપણી જિંદગી જતી રહે. હમણાં પેલું કહેવાય તારી ધોળી ધચાયો ફરકે કે જોઈએ મારું મન હરકે રે, કે જોઈએ મારું મન હરકે જીવલડા. હવે આ ધોળી ધજા ફરકે છે, પેલી કપડા વાળી તો ફરકશે, ફાડશે તો બીજા કરશે, પણ આ ધોળી પછી એ આપણે વિચાર કરવો ને કે નહીં, કાળામાંથી ધોળાય એટલે શું થયા, ફરકી કે નહીં. તો આપણે ચેતતા નથી, પણ આ જ્ઞાન એવું છે. તમે જે બોલતો નથી વાળે શું કે કોમામ જતો રહ્યો, કોમામ જાય ને તો આ કામ કરે, ત્યાં વાણી પહોંચતી નથી, હોટે હાલતા નથી, મને જાણતું નથી, એ અવસ્થા ગુરુ મહારાજે પ્રાપ્ત કરી આવી છે. આપણા સિદ્ધાંતમાં બાપુ વારંવાર સમજાવે છે કે વાદળ થઈ ગગને ચડ્યો છોડ્યો સમુંદર કિનારો, ભાઈ વરસાદ થઈ જંગલ જાડીમાં વર્ષો શું કરે જીવ બિચારો. ભાઈ હવે માલિકના ઘરમાંથી અખંડ સુખને લઈને જ આવેલો છે, પણ કર્મની ગતિ નોખી છે. આ વિશ્વ કર્મ પ્રધાન છે, જેસે કરે એસે ફળ ચાખે. આપણે બીજા કોઈનો દોષ આપીએ એ સારું ના કહેવાય, પોતાના કર્મ પ્રમાણે જ આ ધર્મ ટકાયેલો. સંતો એક મીરાબાઈનું પણ ભજનમાં ગયું છે, કર્મની રેખા ન્યારી ન્યારી, એક રે ગાયોના દોદો વાછડા, એક શિવજીનો પોઠિયો બીજો ગાજડી અને ઘેર ધાણીએ ફરે, એક રે પથ્થરના દોદો ટુકડા એક ધોબીને ઘેર એક શિવલિંગ થઈ પૂજાય, એક રે વેલાના દોદો તુમડા એક હરિભજન કરે અને એક નંદી વેરીએ. એટલે એ જડને પણ છોડ્યું નહીં તો આ ચેતનને સજાગ થઈને દરેક બાબતે સાવધાન લખે છે. તો આપણા સિદ્ધાંતમાં પણ સાવધાન થવાની જરૂર છે. મહાપુરુષે ઘણી ઘણી ગજબની વાતો પણ કરી કે આવ્યો છે પણ જાણ્યો નહીં, જો ને મનુષ્ય દેહનો મર્મ તુકારામ કે શેર કોટી કે કારણે કુટિક બાંધ્યા કર્મ. આવ્યો છે પણ જાણ્યો નથી, આ આવ્યો છે ને પણ આ જાણ્યું નથી આ મનુષ્ય દેહનો મર્મ. આપણે આ શરીરે આવ્યા છે તો આ બીજા વાંધો નહીં, પણ આપણે આપણા ઘરની ભાડ મેળવી રહ્યા છે, કાં સે બંધાયા કાં જાના ખોજ કરી લેવો અગલે ઘર કી, સદગુરુ મિલે સાન બતાવે કોલ દેવે અંદર ખીડકી. આપણે મહાપુરુષ પાસે શા માટે જવું પડે કે આપણી ખીડકી ખોલી દે. અને આ બધી વાતો કેવું પારક પદ પરખાવે હંસ ગતિ સદગુરુએ સાનમાં સમજા, આ પ્રવચન કહેવામાં આવે. અને મહાપુરુષનો જે સિદ્ધાંત છે એ નોખો સિદ્ધાંત છે. એ જેમ ગંગા સતી પાનબાઈ સતીએ જે વાતો કરી છે કે નિર્મળ થઈને આવો મેદાનમાં જાણી લો આ જીવની જાત, આ ગુપ્તરસ નો ખેલ અટપટો આટી છૂટી પૂર્ણ સમજાય. આ મનની જે આટી પડેલી છે એ આટી કોઈ સમરસ સદગુરુ જયારે મળે છે તે આટી ખોલી આપે તો આ વાત ને સમજાય છે. આ મહાપુરુષો છે દંતકથા નવલકથા કે કાલ્પનિક કથાની વાતો નથી કરી, અદલ વાતો કરી. પણ આપણે એ વાતને સમજીએ
नाम लिया उसने सब लिया लिया सकल शास्त्र का भेद बिना नामे नरके के पड़े पड़े चारे वेद ऐसा की सार्थक करे से नाम लिया आपने बदाई बोली अने आ नाम लिया सब लिया अब नाम ने लेवानी बात अने बोलवानी बात फरक पड़े कि नहीं पड़े तो नाम ले एनी बात से नाम लिया सब लिया बतू ले ली दुयाम सकल शास्त्र का भेद बिना नामे नरके गए पड़े पड़े चारे वेद દરેક બાબતમાં અનોખી વાત છે. સંતો ભક્તો દાસો આજે એક જગ્યા જગ્યા જે નામાવલી કરી છે એને ઉપમા આપ્યા છે એ જે એના પ્રમાણે પણ મહાપુરુષની ધ્યાન છે કે અમારે ઘણી વાર એક પ્રશ્ન થયો હતો કે આપણા જગતના વ્યવહારમાં માણસ હતો